કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે તાલીમ શિબિર યોજાઈ. રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં રાપર તાલુકામાં 5 જિલ્લા પંચાયતની બેઠક માટે અને 24 તાલુકા પંચાયતની બેઠક માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. જે અંગે આજે રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં ચૂંટણી અધિકારી કિરણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે તબક્કામાં કરવામાં આવ્યું આયોજન, જેમાં ચૂંટણી અધિકારી કરણસિંહ વાઘેલા, મામલતદારે અજી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, તેમજ નાયબ મામલતદાર મહેશ ઠક્કર, સામંતભાઈ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ શિબિરમાં ઝોનલ તેમજ આસિસ્ટન્ટ ઝોનલ 52, કુલ 238 પ્રિસાઇડિંગ ઓફિસર, 225 ફર્સ્ટ પોલિંગ સહિતના કર્મચારીઓને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લગતી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઈવીએમ મતદાન મથકો પરની ફરજ તેમજ હાલમાં સરકારની કોવિડ-19ની ગાઈડલાઇન મુજબની કામગીરી હાથ ધરવામાં આવી તેવી સૂચના અને અપીલ પણ કરવામાં આવી હતી. તમામ સુવિધાઓ અને ચૂંટણી અંગે તાલીમ શિબિરમાં જણાવાયું હતું. ઉપરાંત મતદાન મથકોની ફરજ અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આજે રાપર ખાતે જે કર્મચારીઓ માટે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને અનુલક્ષીને જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે આપણે રાપર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આપણે પ્રિસાઇડિંગ ઓફિસર શિવાની ફર્સ્ટ તાલીમનું અત્યારે આયોજન કરેલું છે અને એની અંદર આપણે આજે એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ અને તેમજ માસ્ટર ટ્રેનરો જે આપણા 10 રાપર તાલુકાના માસ્ટર ટ્રેનરો છે એમના દ્વારા પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી બંનેને માહિતી આપવામાં આવશે. સર, આજે જે રાપર ખાતે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લક્ષીને કર્મચારીઓ માટે જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે રાપર તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેની પ્રથમ તાલીમનું આયોજન કરેલું છે. તો એ તાલીમ આપણે અત્યારે પહેલી તાલીમ છે એટલે દરેક પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓને બોલાવી અને તાલીમનું આયોજન કરેલું છે. બીજી